આજરોજ ગોલ્ડન સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પરમ પૂજ્ય જગદીશ મુનિ મહારાજ સાહેબના સુશિષ્ય ક્રાંતિકારી સંત સદગુરુ સાહેબ પારસ મુનિ મહારાજ સ્વયં ગ્રહણ કર્યા બાદ 22 વર્ષે માદરે વતન નિકવા ગામે પધારતા સમસ્ત ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરીને નગર પ્રવેશ અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલાવડ તાલુકાના નિકાવા ગામે ક્રાંતિકારી સંત સદગુરુ સાહેબ પારસ મુનિ મહારાજ સંયમ ગ્રહણ કર્યા બાદ 22 વર્ષે માદરે વતન નિકાવા ગામે પધારતા સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. વિગતવાર જણાવીએ તો આજથી 21 વર્ષ પૂર્વ તારીખ 1/2/1998 રવિવારના રોજ શ્રી જયંતિલાલ ભાઈચંદ મહેતાના સુપુત્ર શ્રી પારસકુમાર જયંતિલાલ મહેતાએ સંસારનો ત્યાગ કરીને જૈન દીક્ષા લીધેલ હતી અને આ દીક્ષા મહોત્સવમાં નિકાવા ગામના સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસથી જોડાયા હતા, જેને આજે 22 વર્ષ જેવો સમય પસાર થઈ ગયેલ છે ત્યારે ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાભક જગદીશ મુનિ મસાનનું શિષ્ય ક્રાંતિકારી સંત પારસ મુનિનું માદરે વતન નિકાવા ગામે પ્રવેશ થયો હતો. સંયમ ગ્રહણ કર્યા બાદ 22 વર્ષે પ્રથમવાર તેમની જન્મભૂમિ નિકાવામાં સમસ્ત ગ્રામજનો દ્વારા ગામના પ્રવેશ દ્વાર પર આવેલ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરેથી અતિભવ્યતાથી સ્વાગત કરીને નગર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, જેમાં કરજધારી બારાઓએ સામૈયા કરીને ઢોલ અને ડીજેના નાદ સાથે નિકાવા ગામની મુખ્ય બજારો જયઘોષથી ગુંજી ઉઠી હતી. નગર પ્રવેશ બાદ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગામના અગ્રણીઓ અને બહાર ગામથી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પારસ મુનિ મહારાજ સાહેબે પ્રવચન આપેલું હતું. અંતમાં નિકાવા ગ્રામજનો અને દૂર દૂરથી આવેલ મહેમાનોએ પ્રસાદી રૂપે ભોજન લીધું હતું. હર્ષલ ખંડેડિયા, ZSTV, કાલાવડ.